કચ્છ જિલ્લામાં રાશન કાર્ડ ધારકો અને એનએસએફ કાર્ડ ધારકોને 3 મહિના સુધી મફત રાશન આપવાની રાજ્ય સરકારની જાહેરાત બાદ વહીવટીતંત્ર દ્વારા તેની અમલવારી કરવામાં આવી રહી છે. દરમિયાન ભુજમાં પણ દુકાનદારો દ્વારા તમામ લોકોને અનાજ આપી શકાય તેવી લાગણી આજે ભુજના પૂર્વ નગરપતિ દેવરાજભાઈ ગઢવી દ્વારા વ્યક્ત કરવામાં આવેલ છે. ભુજમાં દરરોજ નિયમ મુજબ જ તમામ કાર્ડધારકોને અનાજ આપવામાં આવતું હોવાનું જણાવીને રાજ્ય સરકારની સૂચના મુજબ કામગીરી કરવામાં આવી રહી છે તેવું દેવરાજભાઈ ગઢવીએ જણાવ્યું હતું. ખાસ કરીને અત્યારની પરિસ્થિતિમાં આખા દેશભરમાં જ્યારે લોકડાઉનની અમલવારી છે ત્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ માણસોને આ મહિને મફત અનાજ વિતરણનું જે આયોજન છે એના મારફત આપ જોઈ રહ્યા છો કે અત્યારે ભુજ શહેરની અંદર અને સમગ્ર કચ્છ જિલ્લાની અંદર અંત્યોદય બીપીએલ અને એનએસએફ કાર્ડધારકોને ઘઉં ચોખા દાળ અને ખાંડનું મફત વિતરણ સુચારુ રીતે થઈ રહ્યું છે. ખાસ કરીને જ્યારે રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે ગરીબ લોકોને મદદરૂપ થવાનું એક એલાન કર્યું છે ત્યારે કચ્છભરના વ્યાજબી ભાવના દુકાનદારોએ પણ એ સાથે અવિરત ગઈકાલથી સવારે વહેલી સવારથી કરીને મોડી રાત્રિ સુધી વિતરણ વ્યવસ્થા દરેક લોકોને પુરવઠો મળી રહે એવી વિતરણ વ્યવસ્થાનો આરંભ કર્યો છે અને દરેક લોકોને અને ખાસ કરીને જે લાભાર્થીઓ છે બીપીએલ અંત્યોદય અને એનએસએફના એ કાર્ડધારકો આ જથ્થાથી વંચિત ન રહે એવી દુકાનદારોની પણ વ્યવસ્થા છે, તંત્રની પણ વ્યવસ્થા છે અને આપના મારફત એક લોકોને જાણકારી આપવાની છે કે ઘણી વખત અસમજતા સર્જાય છે. ગઈકાલે જ્યારે જથ્થાનું વિતરણ શરૂ થયું ત્યારે ઘણા બધા લોકો એપીએલ કાર્ડધારકો પણ લાઇનમાં ઊભા રહી ગયા, પણ સારું છે કલેક્ટરશ્રી અને ડીએસઓશ્રીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી અને મીડિયા મારફત જ્યારે ચોખવટ કરી કે ભાઈ એપીએલ કાર્ડધારકોને આ જથ્થો નથી મળવાનો, આ જથ્થો ફક્ત ને ફક્ત જરૂરિયાતમંદ જે લોકો બીપીએલ અંત્યોદય અને એનએસએફ કાર્ડધારકો છે જે ગરીબ વર્ગના લોકો છે એને આ જથ્થો મળવાનો છે, ત્યારે આપના માધ્યમથી પણ હું વિનંતી કરું છું. સર્વે દુકાનદારો પણ આ સેવાની અંદર અવિરત જોડાયેલા છે અને દરેક લાભાર્થીને આ જથ્થો પહોંચે એવી દુકાનદારોને પણ વિનંતી છે, પ્રજાને અને આ લાભાર્થીઓને પણ વિનંતી છે કે કોઈ પણ દુકાન ઉપર ખોટી ભીડભાડ ન કરી આ જથ્થો અવિરતપણે ચાલુ રહેશે અને દરેક લાભાર્થીને આ જથ્થો મળશે એટલી આપના માધ્યમથી હું ખાતરી આપું છું.